સુરતના પર્વત પાટિયાના ટેક્સટાઇલ માર્કેટમાં મારામારીની ઘટના. મેનેજર રાકેશ જૈન પાર્સલવાળા સાથે મારામારી કરતો હોય તેવો વિડીયો વાયરલ. પાર્સલ ઉઠાવવા બાબતે માથાકૂટ થઈ હોવાની પ્રાથમિક વિગતો. પૂના પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી. રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં વધારો થયો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ ઠંડીનો અનુભવ થશે. બે દિવસમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા. પવનની ગતિ પણ 20-30 કિલોમીટરની ઝડપે રહેવાની શક્યતા. 2-3 દિવસ બાદ ફરી ગરમીનો અનુભવ થશે. લસણના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણીઓ ઊંચા ભાવના કારણે પરેશાન. રાજકોટ સહિતના માર્કેટયાર્ડમાં હાલ 1 કિલો લસણના ભાવ 400-500 રૂપિયા, સારી ગુણવત્તાના લસણના ભાવ 500થી વધુ ઊંચા બોલાઈ રહ્યા છે, ત્યારે રિટેલમાં તેનાથી પણ ઊંચા ભાવે લસણ વેચાય છે. બનાસકાંઠાના ભાભણના સનેસરા ગામે કેનાલમાં ગાબડું. કેનાલમાં ગાબડાના કારણે 20 વીઘાના ખેતરમાં પાણી ફરી વળ્યા. રાયડો એરંડાના પાકને નુકસાનની ભીતિ. બનાસકાંઠાના મજાદર ગામના ગ્રામ પંચાયતના સભ્યને નોટિસ આપ્યા વગર શૌચાલય તોડી પાડતા 4 સભ્યોના રાજીનામા. ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત હેઠળ ગ્રામ પંચાયતના સભ્યોનું શૌચાલય અને બાથરૂમ તોડી પાડ્યા. દક્ષાબેન સોલંકી સાથે અન્ય 4 સભ્યોએ પણ સ્વૈચ્છિક રાજીનામા આપી દીધા. માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું. સુરત ગાર્બેજ કલેક્શનની ટીમને કચરાના ઢગલામાંથી સોનાના દાગીના મળ્યા હતા. જે દાગીના પૂના વોર્ડ ઓફિસમાં જમા કરાવ્યા હતા, જેથી આ દાગીના મૂળ માલિકને પરત મળી શકે. વોર્ડ ઓફિસ દ્વારા મૂળ માલિકની શોધ કરવામાં આવી, પરંતુ મૂળ માલિક ન મળતા દાગીના પોલીસે સોંપવામાં આવ્યા.